ધાનપુર તાલુકાના ઘોડાસર ગામનો બનાવ. ધાકધમકી આપી સુરેખાબેનને ગામનો સુનિલ સમજુ ભૂરિયા ભગાવીને લઈ જતા પતિની ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. બનાવની જાણકારી મુજબ ધાનપુર તાલુકાના ઘોડાસર ગામમાં રહેતા રતનભાઈ ધનાભાઈ ભૂરિયાની પત્ની સુરેખાબેનને ફળિયામાં રહેતો સુનિલ સમજુભાઈ ભૂરિયાએ ધાકધમકી આપી ભગાવી જતા સુરેખાબેનના પતિએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં આપી પોલીસ ફરિયાદ. બે મહિના જેટલો સમય સુરેખાબેનને ભગાવીને લઈ જનાર સુનિલ સમજુ ભૂરિયા પોલીસને પકડથી હાલ ફરાર. શું ધાનપુર પોલીસ ભગાવનારને ક્યારે હિરાસતમાં લેશે? શું ગરીબ કુટુંબની બાળીને ભગાવનાર માથાભારે સુનિલભાઈ સમજુભાઈ ભૂરિયાની પોલીસ સાથે સાંઠગાંઠ છે? કેમ બે બે મહિના થયા છતાં ભગાડી જનાર કેમ પોલીસની પકડથી કેમ દૂર છે? આજે પીડિત પરિવારની મીડિયાએ રૂબરૂ મુલાકાત કરતા સુરેખાબેનને ભગાવનાર સુનિલ સમજુ ભૂરિયાનો કર્યો પર્દાફાશ. ઘોડાસર ગામના રતનભાઈ ધનાભાઈ ભૂરિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે મારી પત્ની સુરેખાબેનનો પત્તો આપનારને 10,000 નું ઇનામ આપવામાં આવશે અને ન્યાયતંત્ર પર મને પૂરેપૂરો ભરોસો છે, તેમ પીડિત પરિવારના સભ્યોએ મીડિયા સમક્ષ આજે જણાવ્યું. સંવાદદાતા રમેશ કુમાર દમા, દિવ મિરર ન્યૂઝ, દાહોદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રમેશ કુમાર દહમા. ધાનપુર તાલુકાના જે ઘોડાજર ગામે એક બાઈ છે, એ બાઈ ને ભગાવી લઈ ગયા છે. એ જે ભગાવી લઈ ગયો છે અને એને પ્રેમ જાળમાં ભગાવીને લઈ ગયો છે અને ઘેર આજે દીવ મિરર ન્યૂઝના જે પત્રકાર હું છું રમેશકુમાર દામા એની જે રૂબરૂપ મુલાકાત લઈએ અને કેવી રીતે જે બેનને ભગાવીને લઈ ગયો છે એને જે અહીંયા જે ઉપસ્થિત છે એ ભાઈઓ અને બહેનોને પૂછીશું કે શું બનાવ બન્યો હતો તમારે ત્યાં, અહીંયા શું ઘટના ઘટી હતી? અમારે ત્યાં એવી ઘટના ઘટી હતી કે રતનભાઈ ધનાભાઈ ભૂરિયા એ બાર મજૂરી મહેનત કરવા ગયા હતા અને ત્યાંથી એમને રતનભાઈ ગામમાં સામાન લેવા ગયા હતા અને ત્યાંથી પેલા ઢૂકી રહ્યા સુનિલભાઈ ને સંજયભાઈ ભગાવીને લઈ ગયા. પછી રતનભાઈ આવીને દેખ્યું તો પછી જોવા ગયા ત્યાં તે છોકરું એક છોકરાને ભગાવી લઈ ગયા. શું નામ છે આપનું? અરવિંદભાઈ ગલાભાઈ ભૂરિયા. અરવિંદભાઈ ગલાભાઈ ભૂરિયા. હવે જે બીજા જે ભાઈ છે, બેન છે, જે એમની જે પત્ની છે, એ પત્નીના શું નામ છે તમારું? રતનભાઈ. રતનભાઈ, તમારી જે પત્ની જોડે કેવી રીતનો આ લોકોએ પ્રેમ જાળમાં ફસાવીને લઈ ગયા એના વિશે શું કહેશો? અમે ગામમાં ગયા હતા. હા, ગામમાં ગયા હતા, પછી દળાયા ગયા હતા. હા, પછી છોકરો આવીને રહે, પછી ગોતવા ગયા હતા, ગોતવા નહીં મળી. કેટલી વાર આવો બનાવ બન્યો? બે વર્ષ. બે વર્ષ. હા, અને આજે લીન ભાગતો કેટલો ટાઈમ થયો? બે મહિના. બે મહિના થઈ? હા, બે વર્ષ ના દિવસ. તમે પોલીસ ને જાણ કરી હતું કે? હા, કર્યું. જાણ શું કે પોલીસે શું એક્શન લીધી? પોલીસે કઈ કીધું નહીં, પાછા અમે ત્યાં પકડવાયા, અરજી મારી હાલી. નમસ્કાર. હાજર થઈ જાય. હા, આજે આજે ભાઈ છે એ ભાઈની પત્નીને જે સુનિલ નામનો જે ગામનો માણસ ભગાવી લઈ ગયો છે ત્યારે જે અહીંયા મહિલાઓ છે, મહિલાઓ એ બહેનોને આપણે પૂછીશું કે ખરેખર કેવી રીતના બનાવ બન્યો હતો? આજે બેન જોડે કે એ પહેલા જોડે રહેતા હતા, કામ કરતા હતા ત્યાં, એટલે એ જોડે રહેતા હતા ત્યાં વાડી ઉપર, એટલે આ કામ કરવા જાય તો એક બેનને જોડે મૂકે, ત્યાં મૂકી જાય તો આવું કરે અને પછી થોડા ટાઈમ પછી ભગાઈ લઈ ગયો. એવું જાણ્યું છે કે કોઈ જે બાઈની જોડે છોકરાને બી લઈને ભાગ્યો? હા, નાના છોકરાને લઈ ગયો છે, 3 વર્ષનો છોકરો છે. શું કહેવા માંગે છે એ અત્યારે હાલમાં શું કહે છે? અત્યારે તો અમારી જોડે નથી એમ કહે છે, પણ એ પાછા કહે છે આવું કરીશું ને તેવું કરીશું અને સામેથી ફરિયાદ કરે છે, ધમકી આપે છે. બીજી બી બહેનો છે, એ બહેનોને આપણે પૂછીશું ખરેખર આપણા સમાજ ની અંદર આવું થવું જોઈએ કે જે હેલો, શું નામ છે બેન આપનું? કવિતાબેન. ભૂરિયા કવિતાબેન. હા કવિતાબેન, જે આ સુરેખાબેન ને કેવી રીતના આજે ભગાવી લીધેલ છે? એ બહાર કામે હતા તો એ જામનગર માં તો એ ભાઈ તઈ અટાણું કરવા ગયા, પછી એને વાડીએ મૂકીને ગયા તે એકલી ફોન કરીને સાથે છોકરું અત્યારે જે એ ભગાવી લઈ ગયા ત્યારે એ બે એ બેન માટે તમે પોલીસમાં કોઈ મદદ માંગી હતી કે આજે? હા, પોલીસમાં ફરિયાદ આલી છે પણ એ પોલીસ વાળાએ કોઈ એક્શન લીધી નથી અને જે વખતે આયા
જેનું બૈરું છે એ ભાઈ ગાળો દીધી, તો પછી એ લોકો એ ફરિયાદ આલી ને એટલે સીધા પોલીસ વાળા ઘેર આવી ગયા. તમારી જે તમારી જે તમારી શું જેઠાણી લાગે કે દેરાણી લાગે? જેઠાણી લાગે. જેઠાણી લાગે. જેઠાણી માટે તમે એમ માંગણી કરી તો શું પોલીસ શું કેવા માંગે છે? પોલીસ ડાયરેક્ટ અહીંયા પકડવા જાય છે, કોઈ એક્શન નથી લેતા. કોઈ એક્શન લેતા નથી. જ્યારે જે ભાઈ છે એને ભગાવીને લઈ ગયા છે, એ ભગાવનાર નો એવો એ કોઈ મોટું માથાના સહયોગથી અને મોટા માથાના આશીર્વાદથી જે બેનને ભગાવીને લઈ ગયો છે, જે આ ગરીબ છે એમનું જે ઘર દેખાયો કેમેરો આ બાજુ ફેરવશું આપણે. આજે ઘરના જે વ્યક્તિ છે અને જે ભાઈ છે, શું નામ છે ભાઈ આપનું? રતનભાઈ ની જે બહેરીને બગાડીને લઈ ગયા છે ત્યારે જે દીવ મિરર ન્યૂઝ એનો પર્દાફાશ કરે છે ધાનપુર તાલુકાના ગોડાજેર ગામે. જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ રમેશકુમાર દામા, દાહોદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.